હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો તમે બધા? હું મેઘા યાદવ સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી આજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં તમારા બધાને વેલકમ કરું છું. આઈ હોપ તમે બધા ઘરે ફિટ, ફાઇન એન્ડ હેલ્ધી હશો. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર શરૂ કરીએ. સૌથી પહેલા તો તમને બધાને ખ્યાલ હશે કે આપણે ચેપ્ટર નંબર 5 કીબોર્ડ ચાલી રહ્યું છે, એમાં આપણે સેશન 1 ઓલરેડી લર્ન કરી લીધો છે. હવે સેશન 1 માં આપણે શું લર્ન કર્યું હતું, તો એક એનું નાનકડું રિવિઝન કરી લઈએ, મતલબ કે એક રીકેપ કરી લઈએ. આપણે યાદ કરવું પણ જરૂરી હોય છે, નહીતર શું થાય કે આપણે આગળનું સેશન છે એ એક વખત રીકેપ ન કરીએ ને તો આજનું સેશન કનેક્ટ કરવું અઘરું થઈ જતું હોય છે. પછી આપણને વિચાર આવે કે દીદી અચાનક શું સમજાવવા માંડ્યા છે. ક્યારેક એવું બને કે કોઈ રીઝન થી તમારે આગળનો વિડીયો જોવાનો બાકી રહી ગયો હોય અથવા તો અધૂરો જોવાયો હોય, તો એક વખત રિવિઝન કરી લઈએ તો આપણે આઈડિયા આવી જાય. બટ આઈ હોપ તમે બધા જ વિડીયો પૂરેપૂરા બધા સબ્જેક્ટના જોવો છો, એવું મેઘા દીદીને એવો તમારા બધા પાસેથી એક નાનકડી એવી ઉમેદ છે. બરાબર છે? અને મારા બધા સ્મોલ સ્મોલ બચ્ચા છે ને બહુ જ હોશિયાર છે, કારણ કે મને ખબર છે બધા દીદી કહે છે કે ફર્સ્ટ ગ્રેડના સ્ટુડન્ટ બધા હોશિયાર છે. તો છો ને વિદ્યાર્થી મિત્રો બધા? ઓકે, તો આજના આપણે વિડીયો લેક્ચર શરૂ કરીએ. ફર્સ્ટ સેશન ની અંદર, ચેપ્ટર નંબર 5 કીબોર્ડમાં ફર્સ્ટ સેશન ની અંદર આપણે શું જોયું હતું, ઘણી બધી કી એની આપણે ઓળખ મેળવી હતી. કીબોર્ડ છે એની ડિફરન્ટ કી ની આપણે ઓળખ મેળવી હતી, એટલે કે આ કી નું નામ આ છે અને આ કી ને આ રીતે ઓળખાય છે. કઈ કઈ કી તો આપણે જોઈએ, જેમાં તમે બધાએ જોયું એન્ટર કી જે કીબોર્ડમાં 2 વાર આવેલી હતી, ત્યાર પછી છે લેટર કી, આલ્ફાબેટ કી એનું બીજું નામ છે, લેટર કી નું બીજું નામ આલ્ફાબેટ કી. ટોટલ એ ટુ ઝેડ સુધીના અક્ષરો જેનાથી તમે એબીસીડી શબ્દો વાક્યો લખી શકો છો. આ આપણે ઓલરેડી સેમિસ્ટર 1 માં લેટર કી લર્ન કરી લીધું છે. ત્યાર પછી નંબર કી, નંબર કી વિદ્યાર્થી મિત્રો કીબોર્ડમાં 2 વાર આવેલી છે. એક છે લેટર કી ની એક્ઝેક્ટલી ઉપર, બરાબર, કીબોર્ડમાં લેટર કી ની એક્ઝેક્ટલી ઉપર, અને એક આવે છે નંબર કી જમણી બાજુ કીબોર્ડ ની કોર્નર. ક્યાર કેટલા સુધીના નંબર હોય છે? 0 થી 9. ત્યાર પછી આવે છે નમલોક કી. નમલોક કી નંબર કી ની એક્ઝેક્ટલી ઉપર હતી, તમને બધાને ખ્યાલ હશે, રાઈટ? બધાનો યુઝ આપણે શીખવાનો છે, બટ ધીમે ધીમે. અત્યારે આપણે ખાલી કી ની ઓળખ કઈ કઈ હતી એની તમને મેઘા દીદી સમજાવે છે. ત્યાર પછી હતી કેપ્સલોક કી, ત્યાર પછી બેકસ્પેસ કી, કર્સર કી. કર્સર કી માં 4 એરો હતા, અપ એરો, ડાઉન એરો, લેફ્ટ એરો એન્ડ રાઈટ એરો. ત્યાર પછી સ્પેસ બા, કીબોર્ડ ની સૌથી લાંબી કી. ઓકે, આટલી કી આપણે લર્ન કરી હતી વિદ્યાર્થી મિત્રો કીબોર્ડ ના આગળના સેશન નંબર 1 માં, કે આ કી નું નામ આ રીતે આપણે ઓળખીએ છીએ. હવે આજે આપણે શું લર્ન કરવાનું છે, તો એના તરફ તમને દીદી વાત કરે છે. આજે આપણે થોડી કી નો ઉપયોગ શીખવાનો છે. કઈ કઈ કી? જેમાં તમારે લેટર કી અને નંબર કી એનું એકવાર રિવિઝન કરવાનું છે, જે તમે ઓલરેડી લેટર કી અને નંબર કી શીખી ગયા છો કે એનો ઉપયોગ શું થાય છે. ત્યાર પછી તમારે બીજી કી શીખવાની છે, સ્પેસ બાર. ઓકે, લેટર કી, નંબર કી, સ્પેસ બાર, એન્ટર કી એન્ડ બેક સ્પેસ કી. આટલી કી તમારે લાઈવ હમણાં હું તમને ઉપયોગ સમજાવું છું કે આ કી નો ઉપયોગ શું થાય છે. ફરી એકવાર, લેટર કી, નંબર કી, એન્ટર કી, સ્પેસ બાર અને બેક સ્પેસ કી, આટલી કી આપણે આજે લર્ન કરીશું. હવે સૌથી પહેલા તો આજના દિવસે તમારે બીજી એક વસ્તુ પણ સાથે લર્ન કરવાની છે. તમારે આજે કમ્પ્યુટરમાં નોટપેડ નામનો પ્રોગ્રામ, આપણે ઘરે એક લખવું છે, એબીસીડી આપણે લખવી હોય તો આપણે એબીસીડી લખવા માટે શેની જરૂર પડશે? આપણે નોટબુકની જરૂર પડશે, બરાબર છે? તો નોટબુકની જરૂર પડે તો જ આપણે એમાં એબીસીડી લખી શકીએ છીએ. આપણે એબીસીડી હવામાં લખવાના છીએ નહીં ને, તો આપણે એબીસીડી લખવા માટે જેમ નોટબુકની જરૂર પડે છે, એવી જ રીતે કમ્પ્યુટરમાં પણ કંઈ પણ લખવા માટે એક પ્રોગ્રામ આપેલો હોય છે, એક નોટ આપેલી હોય છે. કયો પ્રોગ્રામ છે એ તમને મેઘા દીદી કહે છે, એ પ્રોગ્રામ નું નામ છે નોટપેડ. ઓકે, એકવાર હું નામ લખું છું, નોટપેડ. હવે આ પ્રોગ્રામ ને આજે આપણે શરૂ કરતા પણ શીખવાનો છે, સાથે સાથે નોટપેડ નો એક આવી રીતે બ્લુ ડાયરી હશે,
ડાયડી ની ઓળખ હું તમને હમણાં જ કરાવું છું થોડી વારમાં જેની બાજુમાં ઇંગ્લિશ માં લખેલું હશે આ રીતે નોટપેડ નો સ્પેલિંગ ઓકે બચ્ચા તો આપણે શું કરવાનું છે પહેલા તો તમારે નોટપેડ યાદ રાખી લેવાનું છે અને કા દુધિયા ડાયરી હશે સ્કાય કલર ની એ ડાયરી હમણાં હું તમને બતાવું છું લાઈવ કમ્પ્યુટર માં તો તમારે નોટપેડ નો પ્રોગ્રામ કેવી રીતે ખોલશો કમ્પ્યુટર માં એ ખાસ આજે શીખી લેવાનું છે ત્યાર પછી જે આજે હું તમને કી સમજાવું છું એક ઇનો ઉપયોગ ખાસ તમારે યાદ રાખવાનો છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે બધા સૌથી પહેલા તો પ્રોગ્રામ નોટપેડ નામનો પ્રોગ્રામ કમ્પ્યુટર માં કેમ શરૂ થાય છે એ જોઈ લઈએ અને ત્યાર પછી આપણે જોઈશું કી ના ઉપયોગ તો ચાલો સાથે મળીને જોઈએ ओके स्टूडेंट्स तो आप सौ पहला तो लास्ट सेशन में आप लर्न करू हतु के कीबोर्ड की की है एना नाम कई रीते ओळखाय छे तो पहला आप फरी एक बार जोई लीए कि कई की शू नाम है ओके तो आज ऊपर एबीसीडी लेटरवाड़ी देखाय कहवा लेटर की एट्ले कि एबीसीडी जी में आई है कहवा आल्फाबेट की बेना त्यार पछी कीबोर्ड की सौ लांबी की है तुम नाम है स्पेस बार कैप्सलॉक की बेकस्पेस की एंटर की एंटर की कीबोर्ड में बे वार छे एक आ तरफ छे अने एक कीबोर्ड नी जमणी तरफ खूणा में ओके त्यार पछी छे बेकस्पेस की अने आ छे कर्सर की हवे कर्सर कोने कहेवाय ए हूँ हमणे तमने बताऊँ छू आ छे कर्सर की में चार एरो छे अप एरो डाउन एरो लेफ्ट एरो एंड राइट एरो हवे त्यार पछी आ तरफ छे नंबर की अने ऊपर छे नमलॉक की तो आ आपणे बधी की एने नाम साथे ओळखी हवे आपणे एनो उपयोग शुं थाय छे ए जोईशुं हवे कोईपण की नो उपयोग करवो छे तो एना माटे आपणे लखवुं होय तो आपणे एक प्रोग्रामनी जरूर पड़शे तमे जेम टेक्स्टबुकमां तमारे घरे होय तमारे एबीसीडी लखवी छे तो तमारे बुकनी जरूर पड़े ने तो एवी रीते कम्प्यूटरमां एक सरस मजानो प्रोग्राम होय छे जेमां तमे लखी शको छो ए प्रोग्रामनुं नाम छे नोटपेड नोटपेड केवी रीते शरू थाय छे कोईपण प्रोग्राम शुरू करवा माटे आपणे जरूर पड़े छे माउसनी ओके तो माउसने पहेला आपणे आ रीते पकड़ीशू बधा खास ध्यानथी जोजो माउसने केवी रीते पकड़वानुं छे आ रीते आपणे माउसने पकड़ीशू माउसना लेफ्ट बटनो यूज करशू प्रोग्राम शुरू करवा समये त्यार पछी आपणे हवे आपणे कम्प्यूटरनी स्क्रीन तमे खास जोजो बच्चा आ आपणी कम्प्यूटरनी स्क्रीन छे એમાં ડાબી તરફ ખૂણામાં એક બટન આવેલું છે એ તમને હું બતાવું છું થોડુંક સ્ક્રીનને ઝૂમ કરીને બધા અહીંયા ધ્યાનથી જોજો જો આ બટન આવેલું છે આ બટનને કહેવાય સ્ટાર્ટ બટન શું કહેવાય સ્ટાર્ટ બટન સ્ટાર્ટ બટન પર આપણું નોટપેડ પ્રોગ્રામ આવેલું હોય છે એમાં આપણે ક્લિક કરશું એટલે આપણે પ્રોગ્રામ ખોલી જશે અને એમાં આપણે લખી શકીશું એ પ્રોગ્રામ કેવો હોય તો એવું તમને બતાવું છું પહેલાં સ્ટાર્ટ બટન પર આપણે ક્લિક કરશું આ રીતે સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું છે જેવું તમે સ્ટાર્ટ બટન પર ક્લિક કરશો એટલે એક સ્ટાર્ટ મેનુ દેખાશે જો અત્યારે જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો ને આને મેનુ કહેવાય હવે આમાં તમે આ નોટપેડ લખેલું જોઈ શકો છો બ્લુ સ્કાય કલરની ડાયરી એટલે કે સ્કાય કલરની નોટબુક યાદ રાખવાની છે અને એને કહેવાય નોટપેડ જેવું આપણે એના પર ક્લિક કરીશું એવું આપણો પ્રોગ્રામ ઓપન થઈ જશે હવે એના માટે પહેલાં હું સ્ક્રીનને નાની કરી દઉં છું જેથી તમને લોકોને એક ક્લિક કરીને એટલે આપણને આઈડિયા આવે કે સ્ક્રીન કેવી દેખાય છે તો આ રીતે આપણે પ્રોગ્રામ ઉપર ક્લિક કરવાથી આ રીતે સ્ક્રીન આવશે ત્યાર પછી અહીંયા જમણી તરફ ત્રણ બટન આવેલા છે ઓકે તમે જોઈ શકો છો જમણી તરફ ત્રણ બટન એમાં તમારે વચ્ચેના બટન પર ક્લિક કરવાનું છે જેના પર ક્લિક કરવાથી આપણી જે પ્રોગ્રામની સ્ક્રીન છે નોટપેડ પ્રોગ્રામની સ્ક્રીન એ આખા મોનિટરની સ્ક્રીન જેટલી થઈ જશે યુ કેન સી તમે અત્યારે જોઈ શકો છો કે આપણે નોટપેડ પ્રોગ્રામની સ્ક્રીન છે જેમાં તમને આ એક ઊભી પટ્ટી દેખાય છે લીટી જેવું બરાબર છે આને કહેવાય કર્સર જે ઝબુક ઝબુક થાય છે સ્ક્રીન પર તેને કહેવાય કર્સર ખાસ ધ્યાન રાખજો સ્ક્રીન પર ઝબુક ઝબુક થાય છે તેને કર્સર કહેવાય આજે તમને મેં થોડી વાર પહેલાં કર્સર કી બતાવી હતી ને એ કર્સર કી આના માટેની છે રાઈટ હવે નોટપેડ પ્રોગ્રામ શરૂ કરવાની બીજી રીત તમને બતાવી દઉં સાથે સાથે સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું એટલે આ રીતે સ્ટાર્ટ મેનુ જોવા મળશે એમાં અહીંયા એકદમ નીચે આવેલું છે અહીંયા જે તમે જોઈ શકો છો તેને કહેવાય સર્ચ બોક્સ પછી એકવાર આપણે સ્ક્રીન મોટી કરીને જોઈએ જેથી તમને લોકોને
વધારે આઈડિયા આવે કે સર્ચ બોક્સ કોને કહેવાય. ઓકે, તો આ છે સર્ચ બોક્સ. જો અહીંયા લખેલું છે, ઓકે, જ્યાં કર્સર આપેલું છે. જોયું પેલું આપણે નોટપેડમાં આપણે કર્સર જોયું ને, એ કર્સર અહીંયા પણ છે. કારણ કે જ્યારે આપણે લખીશું ત્યારે કર્સર હોવાનું જ છે ત્યાં. અહીંયા આપણે શું કરવાનું છે, માત્ર ને માત્ર કીબોર્ડમાંથી આપણે એન ટાઈપ કરીશું. કીબોર્ડમાંથી એન ટાઈપ કરીશું એટલે સામે કમ્પ્યુટર આપણને સર્ચ કરી દેશે નોટપેડ પ્રોગ્રામ. હવે જો અહીંયા આપણને નોટપેડ પ્રોગ્રામ પહેલું જ આવી ગયું છે. સર્ચ બોક્સમાં આપણે એન ટાઈપ કર્યું અને કમ્પ્યુટરે આપણને નોટપેડ પ્રોગ્રામ ફાઇન્ડ કરી દીધું એટલે આપણે એના પર ક્લિક કરી લેવાનું. ઓકે, પછી આપણે ફરી એકવાર એની સ્ક્રીનને મોટી કરીએ. તો આ રીતે નોટપેડ શરૂ કરવા માટે તમે બે રીતનો યુઝ કરી શકો છો. હવે વાત કરીએ કીનો ઉપયોગ. વિદ્યાર્થી મિત્રો, તમે આલ્ફાબેટ કી એનો યુઝ કરતા શીખી ગયા છો, રાઈટ? આપણે આલ્ફાબેટ કી મતલબ કે ABCDનો જે આપેલી છે અહીંયા ત્રણ લાઈનમાં, એનો આપણે યુઝ શીખી ગયા છીએ. ફરી એકવાર આપણે એને શીખીશું, મતલબ કે રિવિઝન કરીશું. તો આલ્ફાબેટ કીનો ઉપયોગ શું થાય છે, તો એનાથી તમે શું લખી શકો છો, એક તો અક્ષરો, પછી આ છે શબ્દ, અને હવે નીચે લખું છું હું વાક્ય. આઈ એમ અ ટીચર. તમે જોઈ શકો છો હું આલ્ફાબેટ કીનો યુઝ કરી અને અહીંયા મેં લખેલું છે. તો આપણે અક્ષરો લખી શકીએ છીએ, શબ્દ લખી શકીએ છીએ અને વાક્ય લખી શકીએ છીએ. કઈ કીનો મદદથી? નંબર, આલ્ફાબેટ કી, લેટર કી. ત્યાર પછી નંબર કી લેટર કીની એક્ઝેક્ટલી ઉપર આવેલી છે અને એક્ઝેક્ટલી જમણી તરફ આવેલી છે. લેટર કીમાં વન, બે, વન, ટુ, થ્રી, ફોર, ફાઇવ, સિક્સ, સેવન, એટ, નાઇન એન્ડ લાસ્ટ હોય છે ઝીરો. એમાં ટેન નંબરની કી નથી હોતી. તો આપણે જો ટેન કરવા હોય તો શું કરવાનું છે, વન દબાવવાનું અને ઝીરો દબાવવાનું. વન એન્ડ ઝીરો એટલે વન ઝીરો ટેન. તો એવી રીતે નંબર કીનો ઉપયોગ થાય છે. હવે તમે અત્યારે જોઈ શકો છો કે અહીંયા જે બધું લખાણ લખેલું છે એ ભેગું ભેગું દેખાય છે, બરાબર છે? આ ભેગા ભેગા અક્ષર દેખાય છે. હવે આપણે આ બંનેની વચ્ચે જગ્યા છોડવી હોય, આ નંબર્સની વચ્ચે જગ્યા છોડવી હોય કે પછી આપણે આ અક્ષરોની વચ્ચે જગ્યા છોડવી હોય, તો એના માટે શેનો ઉપયોગ થશે, સ્પેસ બાર. કીબોર્ડની સૌથી લાંબી કી એનું નામ છે સ્પેસ બાર, જેનો ઉપયોગ થાય છે જગ્યા છોડવા માટે. કેવી રીતે? તો આપણે એનો પ્રેક્ટિકલ જોઈએ. સૌથી પહેલાં આપણે મેઘાદીદી ફરી એકવાર વન ટાઈપ કરે છે, તમે જોજો વન ટાઈપ થઈ ગયું છે. હવે હું અહીંથી સ્પેસ બાર દબાવું છું. સ્પેસ બાર દબાવીશ એટલે કર્સર છે એક લાઈન આગળ ખસી જશે. ઓકે, જો તમે જોઈ શકો છો. હવે ટુ દબાવું છું, પાછો એકવાર સ્પેસ બાર. થ્રી, તો આ રીતે તમે જોઈ શકો છો સ્પેસ બારનો ઉપયોગ કરવાથી કેવું છૂટું છૂટું લખાય છે. તો આ રીતે તમે ABCD લખી હોય તો કેટલી સરસ લાગે. જેવી રીતે જો ફરી એકવાર કરું, એ સ્પેસ બાર, બી સ્પેસ બાર, સી સ્પેસ બાર, ડી. આ હું કીબોર્ડમાં સ્પેસ બારનો યુઝ કરી અને આ છૂટી છૂટી ABCD આ રીતે લખી છે. તો આ રીતે તમે ABCDનો બે અક્ષરો વચ્ચે કે શબ્દો વચ્ચે જગ્યા છોડવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, સ્પેસ બારનો. હવે જો ઘણીવાર કેવું થતું હોય, કોઈ પણ સ્પેલિંગ હોય તો એ સ્પેલિંગ આપણે એને જો ભેગા ભેગા લખીશું ને તો ખબર જ નહીં પડે કે એમાં શું લખેલું છે. જો હું તમને કાંઈ એક્ઝામ્પલ બતાવું છું, ખાસ જોજો બધા. હવે મેં અહીંયા બે સ્પેલિંગ લખેલા છે. ઓકે, હવે બે સ્પેલિંગ છે, બે ભેગા ભેગા છે તો આપણને ખ્યાલ નથી આવતો. બટ જો એને વચ્ચે જગ્યા છોડવામાં આવશે સ્પેસ બારનો ઉપયોગ કરીને, તો આપણને ઓટોમેટિક ખબર પડી જશે કે આ તો બે સ્પેલિંગ લખેલા છે. તો આપણે એને જગ્યા છોડી અને એકવાર જોઈ લઈએ, સ્પેસ બારનો યુઝ કરીએ. આ રીતે થઈ ગયા ને, પહેલો સ્પેલિંગ છે બોય અને સેકન્ડ સ્પેલિંગ છે બોલ.
तो आ रीते बे अक्षरो के शब्दों वच्चे जग्या छोड़वा माटे स्पेस बार नो उपयोग थाय छे। त्यार पछी हवे नंबर नेक्स्ट जे की समझाऊं छूं ए खास ध्यान रखजो। हवे जे आपणे की शीखवा जई रह्या छीए तेनुं नाम छे एंटर की। ओके, एंटर की જે કીબોર્ડમાં બે વાર આવેલી છે। એન્ટર કીનો ઉપયોગ શું થાય છે બચ્ચા, તમે બધાએ અત્યારે જોયું કે પહેલાં આપણે ઉપરની લાઇનમાં હતા, પછી આપણે નીચેની લાઇનમાં હતા, પછી આ લાઇનમાં લખ્યું, આપણે આ લાઇનમાં લખ્યું, આપણે આ લાઇનમાં લખ્યું। હવે ફરીથી જો નીચેની લાઇનમાં લખવું હોય આપણે તો કેવી રીતે લખીશું? ફરીથી નીચેની લાઇનમાં લખવું હોય તો કેવી રીતે લખીશું? જો અત્યારે તો હું લખું છું તો અહીંયા જ લખાય છે, બાજુમાં જ લખાય છે, તો નીચે કેમ નથી લખાતું? કારણ કે આ જે કર્સર દેખાય છે સ્ક્રીન પર, દેખાતી ઝબુકતી લીટી, આ જે કર્સર દેખાય છે તે ઉપર છે। એ કર્સરને નવી લીટી પર લઈ આવવું હોય, આ કર્સરને નીચેની નવી લીટી પર લઈ આવવું હોય તો એન્ટર કીનો ઉપયોગ થશે। એન્ટર કી જેવી દબાવશું એવું કર્સર નીચે આવતું રહેશે, એટલે આપણે નીચેથી લખી શકીશું। કેવી રીતે? તો જો હું અહીંયા એન્ટર કી કોર્નરની છે એ પ્રેસ કરું છું, તમે જોજો કર્સર કેવી રીતે નીચે આવી જાય છે। ઓકે, જો આવી ગયું કર્સર એ નીચે જોઈ શકો છો તમે, તો આ રીતે કર્સરને નવી લીટી પર લઈ જવા માટે આપણે એન્ટર કીનો ઉપયોગ કરીએ છીએ। તો તમારી નવી લાઈનમાં આવવું હોય, આપણે એબીસીડી એકવાર પૂરી થઈ જાય, જ્યારે તમે એબીસીડી લખતા હોય એકવાર એબીસીડી પૂરી થઈ જાય આખા સેન્ટેન્સમાં, પછી જ્યારે કર્સર અહીંયા એન્ડમાં હોય ત્યારે તમારે શું કરવાનું? એન્ટર કી દબાવી દેવાની, અથવા તો આ એન્ટર કી દબાવી દેવાની, એટલે શું થશે? કર્સર નીચે આવતું રહેશે અને તમે ફરીથી એબીસીડી નવી લાઈન પર લખી શકશો। તો આ રીતે કર્સર એન્ટર કીનો ઉપયોગ થાય છે નવી લીટી પર જવા માટે। ઓકે, ત્યાર પછી હવે જે કી શીખવાની છે, જો આપણે અત્યારે કઈ શીખ્યા, કઈ કી શીખ્યા? એક તો લેટર કી, પછી બીજી કી શીખ્યા નંબર કી, ત્રીજી કી શીખ્યા, પહેલાં આપણે લેટર કી શીખી લીધી, પછી નંબર કી, ત્યાર પછી સ્પેસ બાર, ત્યાર પછી એન્ટર કી, અને હવે જે કી શીખવાની છે તેનું નામ છે બેક સ્પેસ કી। ઓકે, આ લેફ્ટ એરાની નિશાનીવાળી છે બેક સ્પેસ કી તે। ઓકે બચ્ચા, હવે મને તમે લોકો એક વસ્તુ કહો કે અગર તમે લોકો પેન્સિલથી કાંઈ લખતા હોય અને તમારાથી ભૂલ થઈ જશે અને ખોટું લખાઈ જશે તો તમે શું કરશો? શું કરશો? તમે બધા ઇરેસ કરશો, રાઈટ? તો ઇરેસ કરવા માટે તમે શેનો ઉપયોગ કરશો? ઇરેઝરનો, બરાબર છે? તો એવી જ રીતે તમારું લખાણ છે એમાં કંઈ પણ તમારે ભૂલ થઈ ગઈ હોય તો લખાયેલી વસ્તુ છે એની ભૂલ સુધારવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? બેકસ્પેસ કીનો, એટલે કે લખેલું ભૂસવા માટે યુઝ થાય છે બેકસ્પેસ કીનો। હવે એ તમે કઈ રીતે કરશો? આજે માની લો કે હું અહીંયા બોયનો સ્પેલિંગ લખતી હતી અને મારાથી બી ઓ જી ટાઈપ થઈ જાય છે, ઓકે, તો આ તો સ્પેલિંગ ખોટો થઈ ગયો, તો આને મારે ભૂલ છે એને સુધારવી હોય તો શું કરીશ? હું અહીંથી બેકસ્પેસ કી દબાવીશ, જો અહીંયા હું પ્રેસ કરું છું અત્યારે તમે જોઈ શકો છો, બેકસ્પેસ કી દબાવીશ એટલે જી ઇરેઝ થઈ જશે, અને હવે હું અહીંથી વાય ટાઈપ કરીશ તો આપણે અહીંયા સ્પેલિંગ કરેક્શન કરી શકીએ છીએ ને। તો આ રીતે બેકસ્પેસ કીનો ઉપયોગ થાય છે લખેલું ભૂસવા માટે। તમારે બધું જ ઇરેઝ કરવું જોઈએ તો તમે અહીંથી બેકસ્પેસ કી એને દબાવી રાખશું એટલે બધું જ ઇરેઝ થઈ જશે। તો બેકસ્પેસ કીનો ઉપયોગ થાય છે બધું ભૂસવા માટે। ઓકે, હવે ફરી એકવાર બધા જ કીનો ઉપયોગ રિવાઇઝ કરી લઈએ। જો તમે બધાએ કી આજે જે લર્ન કરી હતી એમાં લેટર કી, તો લેટર કીનો ઉપયોગ થાય છે એબીસીડી, શબ્દ અને વાક્ય લખવા માટે। નંબર કીનો ઉપયોગ થાય છે નંબર લખવા માટે। ઓકે, નંબર કી કીબોર્ડમાં બે વાર છે, આ ખાસ ધ્યાન રાખવાનું છે। ત્યાર પછી સ્પેસ બાર, સ્પેસ બારનો ઉપયોગ થાય છે જગ્યા છોડવા માટે। હવે જગ્યા કોની વચ્ચે છોડાશે? બે અક્ષરો કે બે શબ્દો વચ્ચે જગ્યા છોડવા માટે સ્પેસ બારનો ઉપયોગ થાય છે। સ્પેસ બારને આપણે આ રીતે યુઝ કરવાની છે, આ રીતે પ્રેસ કરીને, ઓકે, અને એકસાથે આમ પ્રેસ નથી કરી રાખવાની, અને વન ટાઈમ આ રીતે કરી અને પછી એનો યુઝ કરવાનો છે। ત્યાર પછી બેક સ્પેસ કી, કાંઈ પણ લખવામાં ભૂલ થઈ જાય તો એ લખેલું ભૂસવા માટે, આપણે ઇરેઝ કરવા માટે યુઝ કરીશું બેક સ્પેસ કીનો। ઓકે, ખાસ ધ્યાન રાખજો બેક સ્પેસ કીનો ઉપયોગ શું થાય છે બચ્ચા,
લખેલું ઇરેઝ કરવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને બધાને આ બધી કી આજે જે શીખ્યા છીએ એનો યુઝ સમજાઈ ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને આજે જે કી લર્ન કરી છે બધાને સમજાઈ ગઈ છે ને? મજા આવી બધાને શીખવાની? કઈ કઈ કી આપણે લર્ન કરી? આલ્ફાબેટ કી, નંબર કી, બેકસ્પેસ કી, એન્ટર કી અને સ્પેસ બાર કી. કીબોર્ડ ની સૌથી લાંબી કી સ્પેસ બાર કી નો ઉપયોગ શું થતો હતો? જગ્યા છોડવા માટે. શું થાય છે? જગ્યા છોડવા માટે, બે અક્ષરો કે બે શબ્દોની વચ્ચે જગ્યા છોડવા માટે. પછી લેટર કી ને નંબર કી તો આપણને ખબર જ છે, શબ્દ અક્ષરો ને વાક્ય લખવા માટે લેટર કી, નંબર લખવા માટે નંબર કી. ત્યાર પછી બેક સ્પેસ કી, આપણે ઇરેઝર ની જરૂર પડે છે બરાબર ને, તો એ રીતે લખવાનું ભૂસ લખેલું છે ને ભૂસવા માટે બેક સ્પેસ કી નો ઉપયોગ થાય છે. ત્યાર પછી આપણે બીજી કી લર્ન કરી એન્ટર કી, નવી લીટી પર જવા માટે. આપણું જે ઓલું કર્સર હતું ને, એ કર્સર ને નવી લીટી પર લઈ આવવા માટે એન્ટર કી નો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એ ઉપરાંત આપણે નોટપેડ શરૂ કરવાની રીત પણ શીખી લીધી છે. તો નોટપેડ શરૂ કરવા કેવી રીતે શરૂ થશે? સૌથી પહેલા તો માઉસ થી, માઉસ નું લેફ્ટ બટન યુઝ કરવાનું છે. પહેલા તો યાદ રાખજો, માઉસ નું લેફ્ટ બટન જ તમારે યુઝ કરવાનું છે. આ રીતે માઉસ પકડશો ત્યારે તમને મેં કહી દીધી, માઉસ પકડતા શીખડાવ્યું છે ને કે આ રીતે માઉસ પકડવાનું. માઉસ પર લેફ્ટ બટન પર ક્લિક કરવાનું અને સ્ટાર્ટ, સોરી લેફ્ટ બટન ને લઈ જવાનું સ્ટાર્ટ બટન પર, લેફ્ટ બટન થી, અને પછી સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું. ત્યાર પછી એક મેનુ આવશે, સ્ટાર્ટ મેનુ, એમાં નોટપેડ પ્રોગ્રામ લખેલું હોય તો નોટપેડ પર ક્લિક કરી દેવાનું, એટલે આપણો પ્રોગ્રામ શરૂ થઈ જશે. બીજી કઈ રીત તમને સમજાવી? સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું, પછી નીચે સર્ચ બોક્સ હતું બરાબર, તો સર્ચ બોક્સ માં આપણે ખાલી શું કીબોર્ડ માંથી ટાઈપ કરશું? એન, ખાલી એન લખશું ત્યાં કમ્પ્યુટર આપણને ગોતી દેશે. કમ્પ્યુટર પાસે છે ને સરસ મજાનું દૂરબીન હોય તો કમ્પ્યુટર આપણને ફાઇન્ડ કરી દેશે કે એન નામનો, એટલે કે નોટપેડ પ્રોગ્રામ ક્યાં છે, તે પ્રોગ્રામ આપણને મળી જશે. પછી તમારે એ પર ક્લિક કરવાનું. તો આઈ હોપ તમને બધાને આજના લેક્ચરમાં મજા આવી હશે અને સરસ બધાને કી નો ઉપયોગ પણ સમજાઈ ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી મળીશું. વાત કરી લઈએ ઝડપથી આજના હોમવર્કની. આજે તમારે હોમવર્કમાં સી ડબલ્યુ વર્ક આવવાનું છે. સી ડબલ્યુ વર્ક શું કરવાનું છે? આજે તમે જે કોઈ કી નો ઉપયોગ શીખ્યા છો એ કી નો ઉપયોગ લખાવીશ અને સાથે સાથે પીડીએફ માં નોટપેડ પ્રોગ્રામ શરૂ કરવાની રીત પણ હશે. જે તમે બધા આજની ડેટ ખાસ મેન્શન કરજો, આજનું વર્ક આજે જ કરી લેજો, એટલે તમે લોકો બુકમાં પાછળ ના રહો. ઓકે, સો આપણે નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમે બધા જ તમારું ધ્યાન રાખજો, તમારી કેર કરજો એન્ડ હસતા રહેજો. બાય એવરીવન.